माँ एक अनन्य विभूति है जेमा जाने आखो संसार समायलो है। माँ ने अपने जो आपणु समग्र जीवन समर्पित कर दईए तो पण माना ऋणानुबंध में मुक्त न थई शकीए। ए छे माँ, माँ विषे खूबज लखायु छे पण तोय तेनी ममता सामे खूबज ओछू छे। माता एटली विशाल हृदय अने उन्नत उदारता वाली होय छे के पोताना संतानी कोईपण भूल ने क्षमा आपवानी जो कोईनामां शक्ति होय तो ते ज माँ छे। माना लाड, मानी ममता, माना संघर्ष माटे मात्र आजनो दिवस मधर्स डे तरीके उजवो ए पूरतु नथी, पण माने सदाय वाल करिए एक संतान तरीके आपणे आपणो प्रत्येक दिवस मधर्स डे तरीके उजवीए। त्यारे जुओ आजे मधर्स डे ऊपर अमारा संवाददाता रमेश प्रजापतिनो विशेष अहेवाल। समय सारो होय के खराब, परंतु मानी ममतामां क्यारे पण उणप आवती नथी। अत्यारे समग्र विश्वमां कोरोना महामारी चाली रही छे। हाल जो कोई कोरोना सामे ढाल बनी अपनी रक्षा करतु होय तो ते छे आरोग्य विभाग अने पोलीस कर्मी साथे वहीवटी तंत्र छे। दिवस रात एक करी आपना जीवननी रक्षा आ कोरोना वॉरियर्स करी रह्या छे। धानेरा तालुकामां पण महिला वॉरियर्स अडग मन साथे अत्यारे काम करी रही छे। जो के आजे मधर्स डे होवाथी धानेरा आरोग्य अधिकारी पीएम चौधरी द्वारा जे महिलाने नाना बाळको छे છતાં બાળકને સાથે રાખી ઘરે ઘરે ખેતરે ખેતરે ફરી કોરોના મહામારી વચ્ચે ઉમદા કાર્ય કરી રહેલી આરોગ્ય કર્મચારી કે જે એક માતા છે તેમના સન્માન માટે આજે આરોગ્ય અધિકારી રૂબરૂ છેવાડે આવેલા ગામ સુધી પહોંચીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી। ધાનેરા તાલુકાની રાજસ્થાન સરહદ પર આવેલા વાસણ ગામે ચાવડા જ્યોતિકાબહેન ફિમેલ હેલ્થ વર્કર તરીકે અત્યારે ફરજ પર છે। ત્યારે ધાનેરા તાલુકાની મોટી ડુગડોલ ગામે એક કોરોના પોઝિટિવ કેસ સામે આવતા આ ગામને બફર ઝોનમાં મૂકવામાં આવ્યું છે। આ વિસ્તારને બફર ઝોનમાં મૂકવામાં આવતા અત્યારે આ મહિલાની આરોગ્ય બાબતની કામગીરી વધી ગઈ છે। જો કે આ મહિલા આરોગ્ય કર્મચારીની સાથે સાથે 1.5 વર્ષના પુત્રની માતા પણ છે અને અત્યારે ધોમધખતા તાપમાં તેમના પુત્રને તેમના પતિને સોંપીને આરોગ્ય વિભાગની સૂચના પ્રમાણે કામ કરી રહી છે। ફરજ પ્રત્યેની આ નિષ્ઠાને પગલે આજે ધાનેરા આરોગ્ય અધિકારી આ મહિલા જ્યાં કામ કરી રહી હતી તે સ્થળ પર ખુદ પહોંચીને તેના આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે ભેટ લઈને પહોંચ્યા હતા અને આરોગ્ય કર્મીની સુંદર કામગીરીને બદલે તેને સન્માનિત કરી હતી। આજે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અમારા બનાસકાંઠા જિલ્લામાં પણ હું મારું કાર્ય નિષ્ઠાપૂર્વક નિભાવું છું। મારું બાળક નાનું છે, મને મારા બાળકની ચિંતા છે, પણ અમારી નોકરી છે, અમારે આ કામ કરવું એમ જરૂરી છે કે લોકોની ચિંતા છે। આ અમારા ગામમાં જો આ રોગ આવી જશે તો પછી બધા જ લોકોને લાગશે, એટલે હું અને મારું બાળક અને બધા ચિંતામાં છીએ, એટલા માટે મારે આ કામ જરૂરથી કરવું, હું મારી કાર્ય નિષ્ઠાપૂર્વક નિભાવું છું। કેટલી ઉંમર છે બેન બાળક? મારું બાળક 1.5 વર્ષનું છે। અચ્છા, કેવી કેવા પ્રકારની કામગીરી કરવાની હોય તમારે? ક્યાં ક્યાં સુધી જવાનું હોય બાળક? અમારે અમારા ગામમાં સર્વે કરવાનો છે, આજુબાજુના ગામમાં જો કોઈ રોગ નીકળે તો અમારે ત્યાં પણ સર્વે કરવા જવું પડે છે કે ત્યાં ટીમ વર્ક કરવાનું હોય છે, એટલે ટીમ માટે અમારે ટીમ સાથે જવું પડે છે અને મારું બાળક નાનું છે અને ઘરે રાખવાવાળું કોઈ નથી, અત્યારે સાધનો બધા બંધ છે, એટલે મારે મારા હસબન્ડને મારે જોડી લઈ જવા પડે છે, એમને લઈ જવું તો પછી મારું બાળકને પણ સાથે લઈ જવું, બાળકને કોને પાસે ઘરે મૂકીને જવું, એટલે લઈને જ જવું પડે। સાહેબે મુલાકાત લીધી તમારી? હા, અમારા ટીએચઓ સાહેબ આજે આવ્યા હતા, અમને પ્રોત્સાહન રૂપે એમને ગિફ્ટ આપેલ છે, અમને ખૂબ સારું એવું પ્રોત્સાહન આપે છે સાહેબ કે તમે તમારું કામ સારી રીતે નિષ્ઠાપૂર્વક નિભાવો અને સાહેબ સદા અમારે પડખે ઊભા રહે છે। લોકડાઉનને આજે 46 દિવસ પૂરા થયા છે। આરોગ્ય કર્મચારી હોય કે પોલીસ કર્મી છેલ્લા 46 દિવસથી પોતાના પરિવારથી કે ઘરથી દૂર છે। આવા જ એક વોરિયર્સ ડૉક્ટર તૃષા કે જે તેઓ ધાનેરા તાલુકાના વોલેર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફરજ નિભાવી રહ્યા છે। જો કે તૃષાબહેનને 2 વર્ષનો દીકરો છે। છેલ્લા 46 દિવસથી આ માતા પોતાના પુત્રથી દૂર છે, તેમણે પોતાનો દીકરો ખૂબ જ યાદ આવે છે અને તેને વહાલ કરવાની પણ ખૂબ ઈચ્છા થાય છે, પરંતુ પોતાની ફરજના લીધે પોતાના નાનકડા દીકરાને વહાલ કરવા માટે તરસી રહી છે। તબીબની સાથે એક માતાનું પણ નિર્મળ હૃદય છે, બાળકની યાદ આવે તો મોબાઈલ અને વિડીયો કોલના આધારે બાળકને જોઈ શકે છે, આ માતા તેની સાથે વાત કરી શકે છે, પરંતુ પોતાના બાળકને રમાડી નથી શકતી કે કેળમાં બેસાડીને વહાલ કરી શકતી નથી। આ માતાનો સંઘર્ષ છે પોતાના પેટના દીકરાથી પણ દૂર રહીને બીજાના સંતાનોની રક્ષા કરે એ માતાનો સત્કારનો આજે દિવસ છે।
ધાનેરાના સંવાદદાતા એ ડોક્ટર તૃષા સાથે વાત કરતા બાળકની યાદમાં ભાવુક બની ગયા હતા. હા, આજે મધર્સ ડે છે, આજે તો બાળકને વધારે યાદ આવવાની જ છે. મારો બાબો 2 વર્ષનો છે અને હું અત્યારે અહીંયા પીએસસી વાલી છે ધાનેરા તાલુકાનું, ત્યાં પીએસસી એમઓ તરીકે કામ કરું છું. તો દર વર્ષે તો હું એની સાથે હોઉં જ છું, પણ આ વખતે હું એની સાથે નથી કેમ કે અહીંયા કામ કરું છું. અહીંયા કોરોના પેન્ડેમિક જાહેર થયેલું છે તે હું ઓન ડ્યુટી જ છું, અને તમારા બાળકોને સાચવવા માટે થઈને, તમારા બાળકોને કંઈ ના થાય માટે તે હું મારા બાળકથી દૂર અહીંયા કામ કરી રહી છું. સવારથી કોલ તો આવ્યા છે ઘણા બધા. હા, વિડીયો કોલથી વાત થાય છે, પણ આજે તો મધર્સ ડે છે, થોડી વધારે યાદ આવી રહી છે. કે ખરીથી આવું છે અમારે તમારા જોડે એવું વાત. હા, એ કહે છે કે તું અહીંયા, મમ્મી અહીંયા આવે તો આ લાવી દેજે, અમારા માટે આ લાવી દેજે, એવું કહે છે. પણ હું જઈ શકતી નથી, અને અત્યારે રજા લેવી બી ના જોઈએ, અને રજા મળે ભાઈ એવું છે નહીં, એટલે અત્યારે મારે મારી કામ ડ્યુટી નિષ્ઠાપૂર્વક કરવી એ જ સારું રહેશે. કેટલા સમયથી દૂર છો બાળકથી? હું 1.5 મહિનાથી અહીંયા છું, એકલી અહીંયા રહું છું, મારા પરિવારથી દૂર, મારા બાળકથી દૂર રહું છું. અહીંયા મળવાનું મન બહુ થતું હશે ને? હા, મન તો ઘણું થાય છે, પણ પછી યાદ આવી જાય છે કે હું ઓન ડ્યુટી છું, તો પછી બધી લાગણીઓને. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે આરોગ્ય વિભાગમાં મહિલા કર્મચારીઓની સંખ્યા વધુ છે, ત્યારે આજના માતૃ દિવસ પર ધાનેરા આરોગ્ય અધિકારી દ્વારા મોબાઈલ દ્વારા અને સંદેશ દ્વારા તમામ માતાઓ પોતાના અને પોતાના બાળકના આરોગ્યની સાચવણી કરે તેવા સંદેશ સાથે આજે આરોગ્ય અધિકારીએ મહિલા કર્મચારી અને તેની માતાની મુલાકાત લઈ આવા કપરા સમયમાં તેમના યોગદાન સેવાની કદર કરી તેમને પ્રોત્સાહિત પૂરું પાડ્યું હતું. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, એ અનુસંધાને અમે આજે વાસણ ગામની મુલાકાત લીધી. એ અમારી આરોગ્ય ટીમના જે બહેન છે, એમને આજે નાનું બાળક છે અને લઈને પણ આજે રજાના દિવસે પણ ધમધોકતા તાપમાં પોતાની ફરજ કોરોનાના વોરિયર તરીકે અવિરતપણે નિભાવે છે. અને આજે એમ મધર્સ ડે હોવાથી એમને બિરદાવવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી એમને ગિફ્ટ આપીને આજે એમની સેવાને બિરદાવી છે. અને મને ગર્વ છે કે મારો આરોગ્યનો સ્ટાફ આવી રીતે પોતાની કુટુંબની અને બાળકોની ચિંતા હોવા છતાં પૂરતા પ્રિકોશન સાથે લોકોની સેવા રાત દિવસ કરે છે, અને એમની ફરજ નિષ્ઠાને હું સલામ કરું છું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.